કેટલાક દિવસોથી મેઘરાજા આરામ ફરમાવી રહ્યા છે. વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેથી વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી. રાજ્યમાં જુલાઈના અંત સુધી ભારે વરસાદ થયો હતો અને રાહ જોવાઈ રહી હતી કે ક્યારે વરસાદ વિરામ લેશે, પરંતુ છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની ઝાપટા પડશે. ભારે વરસાદ માટે મજબૂત સિસ્ટમ સક્રિય હોવી જરૂરી છે, જો કે હાલ તો કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેના કારણે ભારે વરસાદની શક્યતા નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92% વરસાદ નોંધાયો છે, જો કે ગુજરાતમાં 33 જિલ્લામાં મોટાભાગના જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ તેમ છતાં અમુક જિલ્લામાં એવા છે કે જ્યાં અત્યાર સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના કરતાં ઓછો વરસાદ પડ્યો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 437.5 mm વરસાદ થવો જોઈએ, એટલે કે 22% ઓછો વરસાદ વરસ્યો. બીજી તરફ દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છમાં તો અત્યાર સુધીમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 100% વધુ વરસાદ નોંધાયો છે. અન્ય જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે, પરંતુ 5 જિલ્લામાં અત્યાર સુધીમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં ઓછો થયો છે. હવામાન વિભાગે પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. ઓગસ્ટનું એક સપ્તાહ પૂર્ણ થયું છે, એક સપ્તાહમાં ભારે વરસાદ થયો નથી અને હજુ પણ કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેના કારણે આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે. અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને સ્વતંત્રતા દિવસની ભેટ, દૂધની ખરીદીમાં પ્રતિ કિલો ફાઇટે ₹30 વધારો. અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો છે. અમૂલે પ્રતિ કિલો ફેટે ₹30 વધારો કર્યો, જેને લઈ અમૂલ સાથે જોડાયેલા 7 લાખ પશુપાલકોને ફાયદો થશે. આ ભાવ વધારો 11 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે અને હવે નવો ભાવ પ્રતિ કિલો ફેટે ₹850 કરાયો છે. ગાયના દૂધમાં પણ પ્રતિ કિલો ફેટે ₹13.70 વધારો કરાયો છે. અમૂલ ડેરીમાં દરરોજ 1 લાખ લીટર દૂધની આવક નોંધાય છે. સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે ₹820 હતો, જેમાં ₹30 વધારો કરી ₹850 પ્રતિ કિલો ફેટે કરાયો છે. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અમૂલ ડેરીના આ નિર્ણયથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે. આ વર્ષે પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજિત 15-20% જેટલો વધારો થયો હતો, જેથી ઘાસચારા સાથે સાથે દાણના ભાવમાં પણ વધારો થવાથી પશુપાલકોને આર્થિક ભારણ વધ્યું હતું. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધની ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹30 વધારો કરવાનો નિર્ણય કર્યો. 7મા 8મા પહેલા ગૃહિણીઓ માટે માઠા સમાચાર. સિંગતેલના ભાવમાં ફરી વધારો. વિદેશી ખાદ્ય તેલના ઘટાડાની વચ્ચે સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો ચીખાયો. રાજકોટમાં સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થતા તહેવાર પહેલા લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડ્યો. આ ભાવ વધારા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયા નજીક પહોંચી ગયો છે. બ્રાન્ડેડ સિંગતેલના ભાવ 3080-3100 રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે. પિલાણભરની મગફળીની ઊંચી આવકને લઈને ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 7મા 8મા તહેવારો નજીક આવા જ સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટમેટા, ડુંગળી બાદ હવે સિંગતેલમાં પણ લાલ ચોળ તેજી જોવા મળી રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે. સૌરાષ્ટ્રમાં 7મા 8મા તહેવારોમાં ફરસાણ અને મીઠાઈ લોકો સિંગતેલમાં બનાવે છે, જેના કારણે આ વખતે તમામ વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી શકે છે. તો ઓણ સાલ સિંગતેલના ભાવમાં તહેવારની સિઝનમાં જ વધારો થતા મહિલાઓનું બજેટ પણ ખોરવાશે. ધોધમાર વરસાદે રસ્તા એવા તો ધોઈ નાખ્યા કે વાહન ચાલકો પરેશાન થઈ ગયા. સાબરકાંઠાનો નેશનલ હાઈવે ઉબડખાબડ બન્યો છે. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે હાલ એટલો ખખડધબ છે કે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ગયા. નેશનલ હાઈવે કે જે હાલમાં 6 લેનમાં પરિવર્તિત પામ્યો છે, પરંતુ હાઈવેની હાલત એટલી ખરાબ છે કે વાહન ચાલકો ત્રસ્ત થઈ ગયા. હાઈવે પર ઠેર ઠેર ખાડા પડેલા છે, તો રસ્તા પર માત્ર કપચી દેખાઈ રહી છે. વરસાદ બાદ તો જાણે કે ભારે વાહનોના ટાયરને લઈને ગટર લાઈન કરી હોય તેવો હાઈવે બની જાય છે. અનેકવાર ગામ લોકોએ રજૂઆત કરી છતાં પણ પરિણામ નથી આવ્યું. હાલ જે ખાડા પડ્યા છે એ તંત્રએ રિપેર તો કર્યા, પણ માત્ર રેતી જ દેખાઈ રહી છે. આમ તો જ્યારે રોડ બનાવવાનો હોય તો પહેલા સર્વિસ રોડ સારો બનાવવાનો હોય છે, પરંતુ સર્વિસ રોડ તો ઠીક, હાઈવે પણ ખરાબ હાલતમાં છે, જેને લઈ સ્થાનિકો અને વાહન ચાલકોએ ખૂબ રજૂઆત કરી છતાં તંત્રના પેટનું પાણી સુધા હાલતું નથી. આમ તો ખખડધજ હાઈવેને લઈને અનેકવાર વાહનોના અકસ્માતો પણ થઈ રહ્યા છે, વાહનોને નુકસાન પણ થાય છે, ટાયર ફાટવાના પણ બનાવો બને છે. ક્યારેક ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતાર લાગે છે, ત્યારે કંટાળેલા સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર આ રસ્તાનો કોઈ ઉકેલ કાઢે. ભારે વરસાદ ખાબક્યા બાદ પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હાલાકી છે. જેતપુરના કેરાળી ગામના કોઝવે પર મોટું ગાબડું પડ્યું.
મસમોટી ગાડી ઉતરી જાય એવો મોટો ભૂવો પડ્યો અને એ પણ રોડ પર જ. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કેરાડી ગામમાં કોઝવે પર મસમોટું ગાબડું પડ્યું. ચોમાસા દરમિયાન અહીં આવેલા કોઝવે પર ધસમસતા પાણી આવ્યા અને પાણીના પ્રચંડ પ્રવાહથી કોઝવેમાં મોટું ગાબડું પડી ગયું. કોઝવે પર ગાબડું પડી જતા કેરાડી ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજકોટ જિલ્લામાં અનરાધાર વરસાદથી અનેક ડેમ છલકાયા હતા. કેરાડી ગામ નજીક છાપરવાડી ડેમના પાટિયા ખોલાતા સતત પાણીને કારણે કોઝવે પર મસમોટા ગાબડા પડી ગયા, જેના કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી. કોઝવે પરથી વાહનો લઈ જવા મુશ્કેલ છે. વિદ્યાર્થીઓ બાળકો જીવના જોખમે શાળાએ જવા મજબૂર બન્યા. છેલ્લા 20 વર્ષથી અહીંના લોકો આવી જ મુશ્કેલીનો સામનો કરે છે, કેમ કે ચોમાસું આવતા જ અહીં કોઝવે ધોવાઈ જાય છે અને લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બને છે. કેરાડીના સામાકાંઠા વિસ્તારમાં 80 જેટલા પરિવારો રહે છે અને તેઓને આ પુલ પસાર કરવો કોઈ અગ્નિ પરીક્ષાથી કમ નથી. પુલમાં ગાબડા પડતા બસ કે રિક્ષા કેરાડી ગામમાં આવી શકતી નથી. દર વર્ષે ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાય છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખાડા કાન કરે છે. જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ કોઝવે પર બેસીને રામધૂન બોલાવીને વિરોધ કર્યો, જેથી તાત્કાલિક ધોરણે કોઝવે ઊંચો બનાવી આપવાની માંગ કરી હતી. કોંગ્રેસ સાથે ગઠબંધનના દાવા સામે કોંગ્રેસે હાથ ખંખેરી નાખ્યા. મનીષ દોશીએ કહ્યું કે સમયના આવા નિવેદનોથી દૂર રહેજો. આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાએ જોર પકડ્યા બાદ યુટર્ન આવ્યો. સાથે લડવાની વાતો કરનારા અત્યારે તો એકબીજા સામે લડતા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 26 પાર્ટીઓએ ઇન્ડિયા નામથી રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન બનાવ્યું છે, જે ગુજરાતમાં પણ લાગુ પડશે એવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વાતનો છેદ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ઉડાવી દીધો અને સલાહ આપી કે ઈસુદાને આવા કસમયના નિવેદનથી દૂર રહેવું જોઈએ. મહત્વનું છે કે સોમવારે ઈસુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી હતી અને દાવો કર્યો હતો કે ગુજરાતમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેઠક ફાળવણી કરીને 2024ની લોકસભા ચૂંટણી સાથે લડશે. પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ નિવેદનને ઉતાવળિયું ગણાવી ગઠબંધનનો હાલ પૂરતો છેદ ઉડાવી દીધો. બીજી તરફ ભાજપે દાવો કર્યો કે આવા ગઠબંધનની કોઈ જ અસર જનમાનસ પર થવાની નથી. નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું, જેમાં ઠાસરાનું પરિણામ ચર્ચામાં રહ્યું. ઠાસરા પાલિકાની વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી અને આખરે ભાજપના ઉમેદવારનો માત્ર 2 મતે વિજય થયો. ખેડા જિલ્લાના ઠાસરા પાલિકા વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણી ગત રવિવારના રોજ યોજાઈ હતી. આજે આ ચૂંટણીના પરિણામ આવતા આ વોર્ડમાં ભાજપે 2 મતથી ભવ્ય જીત હાંસલ કરી. આમ તો પૂરી પાલિકામાં ભાજપનો ભગવો છે, ત્યારે ભાજપે વધુ એક વોર્ડમાં કબજો કર્યો. સવારે 9 કલાકે મતગણતરી કરવામાં આવી હતી, જેમાં ભાજપના ઉમેદવારને 2 મતે વિજય મળ્યો. કોંગ્રેસના ઉમેદવારને 718 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવારને 720 મત મળ્યા. ભાજપમાંથી ઉમેદવાર પ્રજ્ઞેશ કુમાર ગોહિલ અને કોંગ્રેસમાંથી મોહમ્મદ મલેક વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, જેમાં ભાજપના ઉમેદવારનો 2 વોટથી વિજય થયો. રોમાંચક જીત બાદ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ઠાસરા મામલતદાર કચેરીની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સુરતના કતાર ગામમાં રહીશો અને બિલ્ડર વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો. દિવાલના ડિમોલિશન મુદ્દે કમિશનરને આવેદન પત્ર. સુરતના કતાર ગામની લક્ષ્મી રેસીડેન્સીમાં સ્થાનિકો અને બિલ્ડર વચ્ચે 12 વર્ષથી ચાલતો જમીનનો વિવાદ વકર્યો છે. સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં અઠવા લાયન્સ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને બિલ્ડરની દાદાગીરી અંગે રજૂઆત કરી. છેલ્લા 12 વર્ષથી સોસાયટીના ક્લબની જગ્યાનો કબજો મેળવવા રહીશો લડી રહ્યા છે, પરંતુ પોલીસ બિલ્ડરને છાવરી રહી હોવાના સ્થાનિકોનો આક્ષેપ છે. આ પહેલા પણ સ્થાનિકો અને બિલ્ડર વચ્ચે ઘર્ષણ થયું હતું. સોસાયટીની ક્લબ હાઉસની જગ્યા પર બિલ્ડર કમર્શિયલ જીમ બનાવવા માંગે છે, જેને લઈ દિવાલનું ચણતર કરતા મામલો ગરમાયો હતો. જે તે સમયે પણ બિલ્ડરના માણસો અને સોસાયટીના રહીશો સામસામે આવી ગયા હતા. જો કે આ મામલે પોલીસનું વલણ બિલ્ડર સાથે પક્ષપાત ભર્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સાથે જ મકાનોના દસ્તાવેજો બનાવતા સમયે ઉલ્લેખ કરેલી સુવિધાઓ આજ સુધી રહીશોને ન મળી હોવાનો પણ આરોપ છે. પોલીસ સાંભળતી ન હોવાથી સ્થાનિકો આખરે પોતાની રજૂઆત લઈને કમિશનર કચેરી પહોંચ્યા હતા.